हेलो हेलो फ्रेंड्स, वेलकम बैक। एक्शन विद्यालय ई लर्निंग प्रोग्राम में हूँ पिनाकीन रावल आपने आव करू छु। मित्रों, आपणे प्रवेग सुधीनी बात करेली छे, उपरांत आलेखो छे एनु संपूर्ण निदान कर लीधु छे। आशा राखू के बधुं ज समजाई गयु छे अने समजाय ज जाय। ज्यारे आपणे समझवा बैठा होय त्यारे बधुं समजाय ज छे। जो आपणे न समजवू होय, मतलब आने बंद राखवू होय, तो अमे गमे एम अहीं कैबरे करी के शीर्षासन करी कहीं फरक न पड़े। तमारे थोड़ो प्रयत्न समझवानो करवो पड़े, छता नथी समझातुं तो अमे क्यां भागी गया छीए, मळता रहीशुं। ओके, आगळ वधवानुं छे। आपणे खास करी गतिना समीकरणो छे एने तारवाना छे आजे। शुद्ध गति विज्ञान एटले गोबरू ने शुद्ध ने बगड़ेलू ने एवं नहीं, पण काइनेमेटिक्स माटे गतिना समीकरणोनी चर्चा करवानी छे। टेक्स्टबुक तमे वाचता रहो छो ने, ओके, समझाय छे बधुं। मनमां तमे हा पाड़ी अथवा तो ठीक छे, हवे साहेब हा कोण तमतार, નો પ્રોબ્લેમ। એક મુદ્દો આના માટે મારે જરૂર પડશે, આ લેખની એક ખાસ ઉપયોગીતા। માનો કે મારી પાસે વેગ સમય આલેખ છે, આવો છે વીટી આલેખ, ચડતો સુરેખ, આ ગતિનો પ્રકાર છે, આપણે શું કરશું, નિયમિત કે અનિયમિત, વેગ સમય સાથે બદલાય છે એટલે અનિયમિત। બીજું વીટી આલેખ છે એ સુરેખ છે એટલે અચળ પ્રવેગી ગતિ કહેવાય। આપણે અચળ પ્રવેગી ગતિની જ ચર્ચા કરશું અત્યારે। ગતિનો પ્રકાર અનિયમિત કહેવાય, નિયમિત ક્યારે કહેવાય, વેગ અચળ હોય તો જ, પ્રવેગ અચળ હોય ત્યારે નહીં। એટલે આ જે છે એ વીટી આલેખ ચડતો સુરેખ છે એટલે ગતિનો પ્રકાર જે છે એને આપણે અચળ પ્રવેગી ગતિ કહી શકીએ, કારણ કે આનો પ્રવેગ અચળ હશે એટલે કે એનો ઢાળ ડેલ્ટા બી બાય ડેલ્ટા ટી। જ્યારે અચળ હોય ને રાશિ, ત્યારે સરેરાશ અને તત્કાલીન બે એક જ હોય, જુદા જુદા ન હોય। આ બીજી ત્રીજી વાર મેં તમને કીધું, યાદ રાખજો। હવે માનો કે આના ઉપર મારી પાસે બે બિંદુ છે, આની ખાસિયત છે એ ખ્યાલ આવ્યો, ઉર્ધ્વ અક્ષને ક્યાંકથી કાપે છે, ઉર્ધ્વ અક્ષને અહીંથી કાપે તો એનો મતલબ એવો થયો કે શૂન્ય સમયે પ્રારંભિક વેગ કંઈક છે। આનું ગણિત કઈ ટાઈપનું હશે, વીટી ઇઝ ઇક્વલ ટુ ત્રણ ટી વત્તા બે પ્રકારનું, પ્રકાર કહું છું એટલે પછી આંકડા તો જુદા જુદા હોઈ શકે એ સ્કેલ ઉપર, તો આવા ટાઈપનું કંઈક હશે જેમાં આ હશે બગડો। બીજું આ જ્યાં પૂરું થાય ને, અહીંયા માનો કે 10 સેકન્ડ થઈ, આ આકારનું ક્ષેત્રફળ માનો કે હું ગોતું, કઈ રીતે ગોતશું, ફાઉન્ડેશનમાં આપણે સમજી ગયા છીએ બે કટકા કરી નાખી, તો આ જે ભાગ આવ્યો એનું ક્ષેત્રફળ કેટલું થાય, 10, અને આ ઊભું કેટલું, 2, એટલે 10 × 2 મતલબ 20 ક્ષેત્રફળ। પછી આ ઉપરનો ભાગ છે એનું ક્ષેત્રફળ કેટલું થાય, તો અહીંયા ધારો કે મારી પાસે, માનો ને ગમે તે આંકડો, આપણે ક્યાં પૈસા ખર્ચવાના, 6 છે, તો એવા સંજોગોમાં એનું ક્ષેત્રફળ કેટલું થાય, 1/2 પાયો અને વેદ, વેદ એટલે આટલો ભાગ, બરાબર ને, ત્રિકોણ, કારણ કે નીચેનો આંકડો કાઢી નાખવો પડે આપણે, તો 6 માંથી 2 જાય તો કેટલું, 4, એટલે 40/2 એટલે 20, અને આ જે છે એ કેટલું થયું, 20, એટલે કુલ ક્ષેત્રફળ થયું કેટલું, 40। હવે એ ક્ષેત્રફળ ગણતી વખતે તમે શું કરો છો, બે રાશિનો ગુણાકાર લો છો, કયો, એક વી અને ટી, વી અને ટીનો ગુણાકાર કરી તો શું મળે, વી અને ટીનો ગુણાકાર, વેગ અને સમયનો ગુણાકાર કરી તો મળે શું, આપણી પાસે જુઓ
वेग बराबर शू डेल्टा एक्स बाय डेल्टा टी, आ टी ने हूँ सामे लई जाऊँ तो वी गुणिया डेल्टा टी एट के वेग गुणिया समय करी तो डेल्टा एक्स बचे। डेल्टा एक्स एट स्थानांतर। आ वी टी आलेख नो एक खास उपयोग वेग समय आलेख नीचे घेराता प्रदेश नु क्षेत्रफल गति दरमियान थता स्थानांतर नु मूल्य आपे। वाक्य नोधी लेजो क्या वीटी आलेख नीचे એટલે કે વેગ સમય આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ ગતિ દરમિયાન થતા સ્થાનાંતરનું મૂલ્ય આપે। દેખાય છે, જોઈ લીધું આપણે। હવે આપણે અહીંયા પાછા આવી, આપણો ટાર્ગેટ શું છે? તો કે ગતિ કરતો પદાર્થ જુદા જુદા સમયે ક્યાં છે એ આપણે જાણવું છે। હવે એની પાછળ પાછળ દોડી તોય જાણવા મળે, આપણે એ ધંધો નથી કરવાનો, આપણે ગણિત બનાવવાનું છે। અને ગણિત બનાવ્યા પછી ઘરે બેઠા બેઠા આપણે કહેવાનું છે ભાઈ જા 25મી સેકન્ડે તું અહીંયા છું, તારો વેગ આમ છે, તું આમ ને આવું, એને જ વિજ્ઞાન કહેવાય ને। બાકી પાછળ પાછળ દોડી સાદા અવલોકન થયા। તો હવે એવા આપણે સમીકરણો ગાણિતીય સંબંધો બનાવવાના છે કે જેની મદદથી કોઈ પણ સમયે ગતિ કરતા પદાર્થનું સ્થાન વેગ વગેરે જાણી શકાય। પણ અત્યારે આપણે આ એક જ કેસ લઈશું જેનો પ્રવેગ અચળ હોય એવા પ્રકારની ગતિ। એટલે ધારો કે એ અચળ છે। હવે પ્રારંભિક સમય ટી બરાબર હું ઝીરો કહી દઉં, આપણે ગતિ કરતા પદાર્થના અવલોકન લીધા છે, અંતિમ સમય આપણે ટી કહી દઈએ, મતલબ કે જ્યારે પદાર્થ ગતિની શરૂઆત કરે ત્યારે આપણે આપણી ઘડિયાળ ચાલુ કરી અને ગતિ પૂરી કરે અથવા તો કોઈ એક ચોક્કસ સમયે આપણે એની ગતિ પૂરી જાહેર કરી દઈ। હવે પ્રારંભિક સમય જ્યારે આ હોય ત્યારે એનો વેગ જે છે એને હું વી ઝીરો કહી દઉં, અને જ્યારે આ સમય હોય ત્યારે એનો વેગ વી કહી દઉં। આ અવલોકન નોંધા કે ભાઈ શરૂ કર્યું, મુહૂર્ત કર્યું ત્યારે એનો વેગનો આંકડો 10 મીટર પ્રતિ સેકન્ડ કેવો કંઈક હતો, જેમ હમણાં ઓલા આલેખમાં બતાવ્યું એવું। પછી અમુક સમય પછી એના વેગનો આંકડો બદલાણો, કારણ કે પ્રવેગી ગતિ છે ને એટલે બદલાય જ તે, અને એને આપણે વી નામ પાડ્યું છે। જ્યારે સમય ઝીરો હતો ત્યારે એનું સ્થાન એને હું એક્સ ઝીરો કહી દઉં, અને જ્યારે સમય આટલો થયો ત્યારે એનું સ્થાન એ બદલાય ને, કારણ કે ગતિ થાય છે એટલે સ્થાન બદલાય। ઓકે, આટલી માહિતી આપણી પાસે છે। અને હવે આ જે અવલોકન છે એના આધારે હું પહેલાં તો વીટી આલેખ દોરી નાખું। વીટી આલેખ કેવો આવશે? વેગ સમય આલેખ જુઓ તો આ રીતનો આવશે। હમણાં દોર્યો એ જ, શું કામ? તો કે ટી બરાબર શૂન્ય સમયે વેગ વી ઝીરો છે, બરાબર ને? આ ઝીરોથી શરૂ થાય આપણો સ્કેલ, પછી ટી બરાબર ટી સમયે વેગ જે છે એ વી છે, આનો એક્સ ટી કેવો હશે? વક્ર, અને પાછો કેવો વક્ર? જો એ ધન હોય તો ચડતો વક્ર, બરાબર ને? જે આપણે આલેખમાં સમજેલા છે। હવે આ જો આલેખ હોય તો આપણને એ ખબર છે કે વીટી આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ ગતિ દરમિયાન થતા સ્થાનાંતરનું મૂલ્ય આપે। મતલબ મારે આ પદાર્થ માટે જો સ્થાનાંતર જોતું હોય તો મારી પાસે જે આ આલેખ છે એની નીચે જે પ્રદેશ દેખાય એનું ક્ષેત્રફળ ગોતવાનું છે। હવે અહીંથી હું એક કટ માર દઉં, અને મારી પાસે જે આલેખ છે એનું ક્ષેત્રફળ જોતું હોય તો એક આ ભાગ એમાં અહીં સુધીનું માપ કેટલું છે? વી ઝીરો, અને બીજો આ ભાગ એમાં આ માપ કેટલું છે? ઊભું વી જેટલું। તો સ્વાભાવિક છે કે આ ઊભો કટકો જે આવશે
वी माइनस वी जीरो जेटलो देखाय छे भूमिति में अने नीचे वी जीरो जेटलो छे। तो हवे मारे स्थानांतर जोतुं होय तो क्षेत्रफळ जोईशे अने क्षेत्रफळ छे ई आलेख नीचे केटलुं बे जातना छे એટલે બે આકાર હું એ બી સી ડી એફ જી નામ નથી પાડતો પણ એક લંબચોરસનું અને એક ત્રિકોણનું તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી ટી જેટલી પહોળાઈ કેટલી વી જીરો જેટલી એટલે આ વી જીરો ટી થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા એક દૂતીયાંશ પાયો પાયો એટલે કોણ ટી અને વેદ વેદ એટલે કોણ વી માઇનસ વી જીરો વેદ એટલે આટલું માપ અને આ જે છે એ વી માઇનસ વી જીરો છે થોડુંક સાદુરૂપ આપી વી જીરો ટી વત્તા એક દૂતીયાંશ વી ટી ઓછા એક દૂતીયાંશ વી જીરો ટી જો આ કાઉન્ટ છોડી નાખો પહેલાં ટી સાથે પછી એક દૂતીયાંશ સાથે હવે એમાંથી આ જે છે એ વી જીરો ટી છે અને આ હાફ વી જીરો ટી છે આ રૂપિયો છે અને આ 50 પૈસા છે રૂપિયામાંથી 50 પૈસા જાય તો કેટલું વધે એક્સ હોય અને એમાંથી એક્સ બાય ટુ જાય તો એક્સ બાય ટુ વધે એટલે અહીંયા વધશે એક દૂતીયાંશ વી જીરો ટી વત્તા એક દૂતીયાંશ વી ટી આમાંથી હું એક કામ કરું એક દૂતીયાંશ કોમન લઈ લઉં અંદર વધે વી જીરો વી અને ટી બાર લઈ લઉં આ કોણ છે ડેલ્ટા એક્સ સ્થાનાંતર કારણ કે ક્ષેત્રફળ છે મને સ્થાનાંતર આપશે હવે એમાં એક આ જે પદ આવ્યું વી જીરો વત્તા વી ભાગ્યા બે એને આપણે નામ પાડી દઈ વી બાર જ્યાં વી બાર બરાબર વી વત્તા વી જીરો ભાગ્યા બે આ ગણિતની સરેરાશ લીધી અને આવું ફક્ત અચળ પ્રવેગી ગતિ માટે કરી શકાય બાકી નહીં કારણ કે નહીંતર સરેરાશ વેગની વ્યાખ્યા શું છે સ્થાનાંતર છેદમાં સમય સરેરાશ વેગ થઈ જશે ને સ્થાનાંતર છેદમાં સમય આ ખાલી આપણે તાળામેળ મેળવો હવે પ્રવેગની વ્યાખ્યા લઈએ આપણે પ્રવેગ બરાબર શું છે ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી બરાબર ને અને અચળ છે એટલે સરેરાશ લઈ કે તત્કાલીન બધું સરખું જ થાય તો હવે આમાં એ બરાબર ડેલ્ટા વી એટલે શું અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં લાગેલો સમય કેટલો ટી માઇનસ જીરો એમાં જીરો લખવાની જરૂર નહીં એટલે ટી પોતે હવે આ જે સમીકરણ છે એમાં હું થોડીક ધક્કામૂકી કરું ધક્કામૂકી એટલે શું આ ટીને સામે લઈ જઈએ આપણે એટલે એ ટી બરાબર વી માઇનસ વી જીરો આ વી જીરોને સામે લઈ જઈએ એટલે આ સાઈડ શું વધે વી બરાબર વી જીરો વત્તા એ ટી આને સારું લાગે એવું લખી એટલે વી બરાબર વી જીરો વત્તા એ ટી સમીકરણ નંબર એક અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે કોઈ પણ સમયે અંતિમ વેગ તમારે જોતો હોય તો આ સૂત્રની મદદથી જડે જેમાં વી જીરો એનો પ્રારંભિક વેગ છે અને એ એનો પ્રવેગ છે અચળ પ્રવેગ છે એટલે તમે ટીની કિંમત મૂકો એટલે એનો વેગ 10 સેકન્ડ પછી 50 સેકન્ડ પછી શું હોય મળે હવે એક કામ કરીએ આપણે આ સમીકરણ છે એને ઉપાડું ડેલ્ટા એક્સ વાળું અધવચ્ચેથી હવે એને તમે નંબર પાડવો હોય તમે પાડી શકો છો હવે એમાં આ જે ટી છે ને એની કિંમત હું અહીંથી ઉપાડું એક્સ નામના સમીકરણમાંથી તમે સાથે સાથે જોતા જજો એક્સ નામના સમીકરણમાંથી ટીની કિંમત ઉપાડીને હું આ ટીમાં નાખું છું એટલે હવે શું થશે ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/2 અંદર વી વત્તા વી જીરો તો છે જ અને ટીની જગ્યાએ સામેથી વી માઇનસ વી જીરો ભાગ્યા એ થાય ટીની કિંમત ત્યાંથી ઉપાડેલી છે
બરાબર. હવે તમે જુઓ બી વત્તા બી જીરો, બી ઓછા જીરો, એ વત્તા બી એ ઓછા બી પ્રકાર છે, મતલબ બેને ભેગા કરી નાખો તો આ થઈ જાય બી સ્ક્વેર માઇનસ વી જીરો સ્ક્વેર બાય ટુ એ ડેલ્ટા એક્સ બરાબર. સમીકરણ નંબર બે, સમીકરણ નંબર બે, એની મદદથી કોઈ પણ સમયે સ્થાનાંતર શોધી શકાય અથવા સ્થાન જોતું હોય તો પણ મળે. કારણ કે આ ડેલ્ટા એક્સ એટલે કોણ છે, એક્સ માઇનસ એક્સ ઝીરો. એમાંથી એક્સ ઝીરોને તમે ઉપાડીને પેલી બાજુ લઈ જાઓ એટલે અંતિમ સ્થાન જોઈતું હોય તો આની મદદથી તમને મળી જાય. હવે એક કામ કરી, હજુ માનો કે મારી પાસે આ જ સમીકરણ છે. તમે નામ પાડીને લખી શકો છો કે ભાઈ સમીકરણ ત્રણમાં હળિયા કરતા અથવા તો પાંચમાં હળિયા કરતા, એટલે જે કંઈ આપણે પ્રક્રિયા કરી હોય. ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ હાફ વી ઝીરો વત્તા, હવે આ વીની કિંમત છે ને, અહીંયા તમે જુઓ ટીની કિંમત ક્યાંથી ઉપાડી મેં, એક્સમાંથી. હવે વીની કિંમત છે એ હું ઉપાડું છું એકડામાંથી. ઓલો એકડો છે ને સમીકરણ, અહીંયા એ હું મૂકી દઉં. શું છે, વી ઝીરો વત્તા એટી, એને ગુણ્યા ટી પડ્યો છે. વી ઝીરો વત્તા એટી કિંમત ઉપાડીએ આપણે અને આ સમીકરણમાં અહીંયા મૂકી છે. હવે સાંભળું, આ વી ઝીરો વત્તા વી ઝીરો એટલે શું, ડબલ વી ઝીરો, પછી પેલો ટી એની સાથે ગુણાય, વત્તા એ ટી સ્ક્વેર, અને આગળ એક દ્વિતીયાંશ પડ્યું છે. એક દ્વિતીયાંશનો બગડો બેના ભાગાકારમાં જવા દે એટલે બેમાંથી કંઈ ખોટું ન લાગે. વી ઝીરો ટી પ્લસ હાફ, આ ભાગાકારમાં બગડો આવ્યો, એ ટી સ્ક્વેર ડેલ્ટા એક્સ. સમીકરણ નંબર ત્રણ, જેની મદદથી જો સમય આપ્યો હોય તો કોઈ પણ સમયે સ્થાન અથવા સ્થાનાંતર નોંધી શકાય. હવે આમાં એક્સ ઝીરો બરાબર ઝીરો પણ હોઈ શકે, ઉગમ બિંદુથી શરૂઆત થતી હોય તો પ્રારંભિક સ્થાન ઝીરો કહેવાય, તો ડાયરેક્ટ તમને એક્સ મળશે. અધરવાઇઝ ડેલ્ટા એક્સ એટલે શું, એક્સ માઇનસ એક્સ ઝીરો. આ ત્રણ સમીકરણ છે એ આપણે સાયન્સમાં જીવી ત્યાં સુધી યાદ રાખવાના છે. હવે જીવી ત્યાં સુધી એટલે એનો મતલબ શું, બે વર્ષ તમારે 24/7 આમને યાદ રાખવાના છે. ચોવીસે ચોવીસ કલાક જ્યારે પણ, કારણ કે ઊંઘમાંય જરૂર પડશે. અને બીજું, સમીકરણ એકલા નથી યાદ રાખવાના, અંદર આવતી રાશિઓને નામ સહિત યાદ રાખવાના છે. માની લો કે આ ડેલ્ટા એક્સ એટલે શું, સ્થાનાંતર એવું નહીં બોલવાનું, અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે. કારણ કે આ લાગુ એને જ પડે છે ત્રણેય સમીકરણ. હજુ તો આવી તમે 50,000 ગતિ ભણશો, આ તો પહેલું મુહૂર્ત છે. એટલે આગળ ફરજિયાત બોલવાનું, અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે ટી સમયે સ્થાનાંતર. આ શું છે, અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે વી અંતિમ વેગ હોય ત્યારે સ્થાનાંતર, આમાં સમય નથી. એટલે પછી આમાં એ શું છે, ગતિ કરતા પદાર્થનો અચળ પ્રવેગ, વી શું છે, અંતિમ વેગ, વી ઝીરો શું છે, પ્રારંભિક વેગ. આ બધું યાદ રાખવાનું, કારણ કે દાખલા ગણશો ત્યારે તમારે કિંમત મૂકવાની થાય, ખબર તો હોવી જોઈએ કે આ કોણ છે. અહીંયા એવી જ રીતે વી બરાબર વી ઝીરો પ્લસ એટી, એવું એ તો યાદ રહે જ જાય, રાખવું જ પડશે. પણ અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે ટી સમયના અંતે વેગ વી ઝીરો વત્તા એટી થાય. આ રીતે સૂત્રોને કમ્પ્લીટ યાદ રાખવાના છે, આવતી ભૌતિક રાશિ સહિત. બીજું, કઈ શરત માટે આપણે બનાવેલા છે એના સહિત આપણે યાદ રાખવાના છે. આખું ડેરિવેશન બોર્ડ ઉપર ખૂબ જ સરસ રીતે આપણે મૂકેલું છે. પરીક્ષા માટે પણ આ પ્રશ્નનો જવાબ આપણે લખવાનો થાય છે. વચ્ચે ક્યાંય વર્ણન નથી આવતું, પણ વર્ણન આપણે આપણી મેળે આપણી ભાષામાં લખવાનું, બરાબર ને. હવે જે પહેલાંનો જમાનો જતો રહ્યો 10મા ધોરણ સુધી, કે ભાઈ આપણી પાસે નવનીત હોય, એ નવનીતમાં જે ડીટો ટુ ડીટો પ્રશ્ન હોય એનું છાપકામ કરવાનું ગોખી ગોખીને, એવું નથી કરવાનું. આવા તો આપણને કેટલા પ્રશ્ન મળશે ખબર છે, 11th તમારું પૂરું થાય ને, આમાં ચેપ્ટર દીઠ 10-10, 20-20 પ્રશ્ન આવા હોય છે. હવે એવા તમારું 11th પૂરું થાય એટલે ગણો 15 ચેપ્ટરની એવરેજ હાલો, તો 15-20 300 પ્રશ્નો થાય. 300 તમે આવી રીતે આપવું પડશે, નહીં થાય.
એટલે તમારે આ સૂત્ર બન્યું કેવી રીતે, પ્રશ્ન આવ્યો કેવી રીતે એ સમજવાનું. બીજું વચ્ચે વચ્ચે જે વર્ણન આવે ને એ આપણે જાતે લખવાનું આપણી ભાષામાં, સારી ભાષામાં. એટલે એ એના માટે શું કરવું પડે, ટેક્સ્ટ બુક રિફર કરતાં જવું પડે અને આ કઈ રીતે આવ્યું એ સમજતા જવું પડે. પહેલાં જ પ્રશ્નથી આપણે આવી ટેવ પાડવાની છે. રેડી? ગોખવાનું બંધ કરી દેજો, સમજી અને લખવાનું રાખજો. અને આવું બે પાંચ વાર લખો એટલે આ છપાઈ જાય પ્રશ્ન. અને લખતા દાખલા હવે ગણશું નેક્સ્ટ લેક્ચરમાં. પણ મેં કીધું એમ, એવું લાગે તો આ આખો વિડીયો રિપીટ કરી અને તારવણી ફરીથી સમજી લેજો ખાસ, કારણ કે આપણો પહેલો મહત્વનો પ્રશ્ન કહેવાય આને. કોઈ ડાઉટ હોય તો નોંધીને રાખજો. મળશું, સી યુ, થેન્ક યુ.